છેલ્લા બે લેક્ચર થયા, યુનિટ નંબર 4 ચલાવી રહ્યા છે, ધ એડજસ્ટમેન્ટ, બરાબર છે. એની અંદર આપણે જોયું નાની છે મૃત્યુભયમાં છે, બરાબર છે. નાના છે, હવે નાનીની પર્સનાલિટી, નાના એવું માનવા તૈયાર નથી કે નાની મૃત્યુભયમાં, હવે એ ડબલ પર્સનાલિટીનું જીવન જીવવા માંડે છે. એક દિવસ એ અસ્થિકુંભ લેવા માટે જાય છે તો એમ કહે છે કે લઈ જાઓ તેને અહીંથી, એટલે ત્યારે એને પર્સનાલિટી એના શરીરમાં કોની હતી, નાનીની પર્સનાલિટી એના શરીરની અંદર હતી. પછી જમવાનું દેવા માટે જાય છે ત્યારે એમ કહે છે કે કહી દેજો તેને કે મારે નથી જમવું. આવી રીતે આપણે અલગ અલગ રીતે નાના છે એ નાનીનું જીવન જીવવા માંડ્યા હોય છે, બરાબર છે. તો હવે આપણે પેજ નંબર 39, બરાબર છે, પેજ નંબર 39 39 ઉપર આપણે જોઈએ તો એની અંદર છેલ્લો પેરેગ્રાફ આપણે જોઈએ કે એક દિવસ તો શું થયું, અનધર ડે આઈ કોટ હિમ, એ તો આપણે થઈ ગયું, સોરી, પેજ નંબર 39 ઉપર જે ચિત્ર છે એની સામેની સાઈડ હી પોઝ્ડ, ત્યાં આપણે પહોંચ્યા, બરાબર, હી પોઝ્ડ. He posed through me and looked and said, when this bottle get over, get me a new one. એને મને એમ કીધું કે બોટલ છે ત્યારે પૂરી થઈ જાય ત્યારે તું પાછી લઈ આવજે, આપણે થઈ ગયું હતું. એના પછીનો એક પેરેગ્રાફ પણ થઈ ગયો હતો. એના પછી આઈ ટોલ્ડ હિમ, નાના લેટ ગો ટુ એ સલૂન. હા, થોડાક દિવસ પછી મને જે આઘાત મળ્યો, બરાબર છે, અહીંથી શરૂઆત થાય છે. આઈ ટોલ્ડ હિમ, બધા અહીંયા આઈ ટોલ્ડ હિમ, ત્યાંથી આપણે શરૂઆત કરી. તો એક દિવસ મેં નાનાને કીધું કે સલોન, બરાબર છે, સલોન એટલે વાણંદ, બરાબર છે, હેર કટિંગ માટે જવાનું. એક દિવસ મેં નાનાને કીધું કે ચાલો આપણે તમારા વાળ કપાઈ આવી, યુ નીડ હેર કટ, તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટ, એટલે મેં આમ વજન દઈને વારંવાર એને કીધું, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, એટલે મેં એને આજેથી પણ કહી કે જો તમારે ત્યાં જવાની ઈચ્છા ન હોય દેન આઈ વિલ કોલ એ બાર્બર હોમ, તો હું આણંદને ઘરે બોલાવી લઉં. ઈ ડીડ નોટ ઇવન વોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ, પહેલાં તો છે ને હું જે બોલ્યો ને એને મેં કાંઈ જવાબ આપ્યો નહીં. હી બિગેન ટુ શેક હિઝ હેન્ડ, પોતાને પોતાનું માથું હલાવ્યું અને કહે છે નો નો, આ રીતે શેક હેન્ડ કરે છે, બરાબર છે. હી વિલ કિલ મી, જો હવે શું બોલે છે, નાના બોલે છે હી વિલ કિલ મી, એટલે ટૂંકમાં અત્યારે જો એમ કહે છે તે મને મારી નાખશે, બરાબર. હી ડઝ નોટ લાઈક માય હેર કટ શોર્ટ, હી ડઝ નોટ લાઈક, બરાબર છે, હું વાળ ટૂંકા રાખવું એને જરાય ગમતું નથી. એટલે અત્યારે પણ નાના છે બોલે છે નાના, પણ એની અંદર પર્સનાલિટી કોની આવી ગઈ છે, નાનીની. એમ કે છે નાની અત્યારે બોલતા હોય એટલે બોલે એ મને મારી નાખશે, એને કોઈ દિવસ હું ટૂંકાવાડ રાખવું એ ના ગમે, આઈ વિલ નેવર અપ્રૂવ, હું કોઈ દી મંજૂરી, કોઈ દી મને મંજૂરી નહીં આપે. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ, નેઝલ એટલે નાકમાંથી બોલતા હોય એવું એને લાગતું, એક્ઝેક્ટલી લાઈક નાની, નાનીની જેમ, ઇટ સીમ એઝ ઇફ ઇટ વોઝ નાની, એવું જ લાગતું હતું કે જાણે નાની જ બોલી રહ્યા હોય. આઈ મૂવ બેક એ લિટલ, હવે તો મને બીક લાગવા માંડી હતી, વરી ચિંતાથી તો હું પાછળ અટકી ગયો, આવી તો બે ડગલા પાછળ અટકી ગયો, કારણ કે પહેલાં તો ધીમે ધીમે થોડો થોડો બદલાવ આવ્યો હતો, ઓલી દવાની બોટલની અંદર થોડોક બદલાવ એને દેખાણો હતો, બરાબર. હવે તો આવું કે છે કે નાનાને નહીં ગમે, હવે નાના જેવું બોલતા કે નાનાને નહીં ગમે, એટલે બરાબર. આઈ હેડ એ ફ્રેન્ડ ડોક્ટર કેડી કામલે, બરાબર છે, નવું કેરેક્ટર આવે છે ડોક્ટર કેડી કામલે. મારે એક મિત્ર છે અને એ મિત્રનું નામ છે ડૉક્ટર કેડી કામલે, એ સાયક્રાટિસ્ટ, બરાબર, સાયક્રાટિસ્ટ એટલે મનોચિકિત્સક, યાદ રાખજો, એમાં તમે લખવું જ લખી લેજો, મનોચિકિત્સક. આઈ કોલ્ડ હિમ ઓવર, અને પછી તો મેં ફટાફટ એને બોલાવ્યો. હવે આવી માનસિક બીમારીઓ હોય તો મનોચિકિત્સક પાસે જવું પડે, બરાબર છે. ઈ ટોક ટુ નાના એટ લેન્થ, એને નાના સાથે ડિટેલમાં વાત કરી, મનોચિકિત્સક હોય ને પછી એનો ઈલાજ કરી શકે છે, પહેલા છે ને એને માઇન્ડની અંદર શું છે તો એની અંદર ડિટેલમાં વાત કરે છે. ડૉક્ટર કામલે શું વાત કરે છે આપણે જો, હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ, કલાકો સુધી એની અહીંયા વાત કરી, બરાબર, કલાકો સુધી એની સાથે વાત કરે. મોસ્ટ ઓફ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ, મોટાભાગના ટાઈમમાં તો નાના છે ને શાંતિથી બેઠા રહીએ,
કઈ જવાબ હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ કામલેસ ક્વેરીઝ મોસ્ટ ઓફ કામલેના એને પ્રશ્નોના જવાબ આપ્યા નહીં બટ વેન હી ડીડ પણ જ્યારે પણ જવાબ આપ્યા હી સ્પોક લાઈક નાના નોર્મલી ત્યારે તો નાના જ જવાબ આપતા હતા નાના જેમ જવાબ આપે એમ જ જવાબ આપતા હતા ત્યારે એના શરીરની અંદર પર્સનાલિટી નાનીની નહોતી ત્યારે તો નાના જ એટલે મેં કીધું કે ક્યારેક નાની થઈને બોલવા માંડે ક્યારેક નાના થઈને બોલવા માંડે તો ડોક્ટર કામલે પૂછતા હતા ત્યારે તો એ નોર્મલી નાના જવાબ આપતા તેમ જ હતા સમથિંગ એલ્સ બીકેમ ઇવિડન્ટ ટુ સામાન્ય રીતે જ લાગતું હતું ટુ વન ઓફ ન્યુમેરિયસ ક્વેશ્ચન ધેટ ડોક્ટર કામલે આસ્કિંગ સંખ્યાબંધ ન્યુમેરિયસ એટલે સંખ્યાબંધ પ્રશ્નો પૂછ્યા એમાંથી એકાદો ક્વેશ્ચનમાં એને એમ લાગ્યું કે ભાઈ નાનાની અંદર કંઈક છે પ્રોબ્લેમ છે બરાબર આઈ વિલ આસ્ક હર વેન શી ઇઝ કમ This only she can answer. ત્યારે નાનાએ કંઈક એવું પૂછ્યું હોય છે ત્યારે ડૉક્ટર કામલે કંઈક એવું પૂછ્યું હોય છે ત્યારે નાનાએ શું જવાબ આપ્યો This only she can answer. જ્યાં શી શબ્દ છે કે આનો જવાબ તો તેણી જ આપી શકે આઈ વિલ આસ્ક હર હું તેણીને પૂછી લઈશ જ્યારે તેણી આવશે નાનાના એક જ જવાબ વ્યવસ્થિત ન લખ્યો બાકી તો નાના વ્યવસ્થિત જ બોલ્યા એ કે આનો જવાબ તો તેણી જ આપી શકે તો ડોક્ટર કામલે શોર્ટ બેક ડોક્ટર કામલે તરત જ પૂછ્યું વેર હેઝ શી ગોન તેણી ક્યાં ગઈ છે એટલે નાની ધ એન્ડ ઓફ હિઝ લિપ્સ ક્રડલ ઓફ એ લિટલ ઇન ધ સ્માઇલ એના કડતલી વાળા હોઠ ઉપર સ્માઇલ લઈ આવતા એ કહે છે ઓ શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર એવર બોર્સ એ થોડીક મને કોઈ દિવસ કંઈ કહીને જાય છે ક્યાં જાય છે બરાબર છે વેન નાના લેફ્ટ જ્યારે નાના છે અમને છોડીને ગયા ડોક્ટર કામલે સેડ હી ડઝ નોટ રિસીવ યોર નાની એઝ ડેડ ત્યારે એમ કે છે રિસીવ એટલે સ્વીકારવું કે તારા નાના છે એવું સ્વીકારવા તૈયાર નથી કે નાની છે એનું મૃત્યુ થઈ ગયું એવું સ્વીકારવા તૈયાર નથી હી હેઝ બિગેન ટુ લીવ એ ડબલ લાઈફ ડબલ જીવન જીવવા માંડ્યા બરાબર ઇનફેક્ટ હકીકતમાં ધેર ઇઝ મોર ઓફ એન્ડ લેસ ઓફ હિમ ઈ વધારે તેણીનું અને પોતાનું ઓછું જીવન જીવવા માંડ્યા હી હેઝ બિગેન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની પોતાની જાતને નાની સમજવા માંડ્યા છે નાના છે એ પોતાની જાતને શું સમજવા માંડ્યા છે નાની એ પોતાનું જીવન ઓછું નાનીનું જીવન વધારે જીવવા માંડ્યા છે ડબલ લાઈફ જીવવા માંડ્યા છે બરાબર હી હેઝ બિગેન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની વોટ એવર હેપન ઇટ હેપન ટુ હર કાંઈ પણ નાનાને થાય છે તે નાનાને જ થતું એ નાનીને થાય શી ઇઝ વન હુ નીડ ટુ બી ફેડ ભૂખ લાગે છે તો એ નાનીને લાગે છે બરાબર તરસ લાગે છે તો થર્સ્ટી એટલે તરસ તરસ લાગે છે તો નાનીને લાગે છે શી ઇઝ વન હુ ફીલ ધ પેઇન પીડા થાય છે તો એ નાનીને થાય છે એન્ડ ઇટ હી હુ ટેક ધ મેડિસિન અને એના બદલામાં કોઈ દવા લે છે તો દવા કોણ લે છે નાના લે છે ઇટ ઓનલી સ્વોલો ધ પીલ સ્વોલો એટલે ગળી જવું પીલ્સ એટલે ટેબ્લેટ દવાની જે ટેબ્લેટ આવી ઓન હર બિહાફ તેણીના વતી બરાબર દવા કોણ પી જાય છે નાના પી જાય છે બરાબર આવી રીતે ડબલ પર્સનાલિટીનું જીવન જીવવા માંડે છે આઈ ડ્રોવ એ ગુડ ડોક્ટર ટુ ગુડ બેક ટુ હિઝ હોમ પછી હું આ ડોક્ટરને મારો મિત્ર હતો એને હું ઘરે મૂકવા માટે ગયો He said that Nana was suffering from a short dissociative personality. જો અહીંયા આ dissociative personality નીચે અન્ડરલાઈન કરી નાખજો. એમ કહે છે કે નાના છે આવું માનસિક અસ્વસ્થતા કહી શકાય આ બીમારીનું નામ dissociative personality આ નાનાની જે ડબલ પર્સનાલિટીનો રોગ થયો હતો એને dissociative personality કહેવાય તો નાના છે આ પ્રકારની પર્સનાલિટી જીવવા માંડ્યા છે The condition was little understood. એની કન્ડિશન પરિસ્થિતિ હું સમજી શકું છું He said, and there was no sure cure for it. Cure એટલે સાજા થવું કે આ પ્રકારની પરિસ્થિતિમાં એ સાજા થઈ શકે એવી બહુ ઓછું આપણે કહી શકાય કે એ સાજા થઈ શકે બટ એટ યોર નાના એઝ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ પણ તારા નાનાને ઉંમર જોતા એવું લાગે કે એ આ પ્રકારની રિકવરી એની થતી બહુ ઓછી થાય છે સાજા થવાની શક્યતાઓ બહુ ઓછી છે એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ જ્યારે હું એને મૂકીને જતો હતો એ આસ્ક મી ત્યારે એને મને કીધું કે ટેલ મી વન થિંગ એક વાત મને કહે હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની
જો આ વાક્ય ઉપરથી લેખકને ઘણો ફેર પડે. એનો મિત્ર કહે છે, તું મને કે તારા નાના નાની તરીકે જીવે કે નાના તરીકે જીવે, તમને શું ફેર પડે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાઇટા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝ ટુ ઇટ રાઇટા બાય મોપિંગ ઇન ટુ યોર નાની? જ્યારે એ ગમે, નાનાને રાયતા ગમે છે તો એ રાયતા ખાશે, નાની હશે તો એને રાયતા નથી ગમતો, તો નાની છે એ રાયતા ખાશે નહીં. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. નાનાને જેવું ગમે છે એવું જીવન જીવવા દો. એને ક્યારેક નાની બનવું છે તો નાની બનવા દો, તમને શું ફેર પડે? આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, એ કે હું મોડો મોડો ઘરે આવ્યો, બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. ત્યારે મારો અનબર્ડન એટલે જે ભાર હતો, બરાબર છે, એ વયો ગયો હતો. લોટ લેસ વરિડ, મને ચિંતા પણ ઓછી થઈ ગઈ હતી. બાય વોટ ડૉક્ટર કામલે હેડ સે, ડૉક્ટર કામલે મને આવું કીધું કે નાના છે કે નાની એને એની રીતે જીવવા દો, તમને શું ફેર પડે? એટલે મારું ઘણું બધું ઓછું થઈ ગયું હતું. આઈ થોટ ધ વે નાના હેડ મેડ ઇઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. મને ખબર પડી ગઈ હતી કે નાના છે જેમ નાની સાથે એને એડજસ્ટ કરી લીધું હતું, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ, આપણે પણ નાના નાની સાથે એડજસ્ટ કરી લેશું. આઈ રીચ હોમ, હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોક ઇન ટુ ધ નાનાસ રૂમ ટુ વોક હિમ અપ, જ્યારે મેં નાનાને ઉઠાડવા માટે હું જ્યારે એના રૂમની અંદર ગયો, આઈ લિફ્ટ ધ બ્લેન્કેટ, એનો બ્લેન્કેટ ખેંચ્યો, વોક હિમ અપ, એને ઉઠાડ્યા, આઈ વોઝ સ્ટન, હું થીજી ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો. શું હતું? હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. ત્યારે નાના છે એની નાનીનો ધોતી અને બ્લાઉઝ, બરાબર, એ પહેરીને સૂઈ ગયા હતા. હવે તો એને પહેરવેશની અંદર પણ એને ચેન્જીસ લઈ આવ્યો હતો. તો મિત્રો, આની અંદરથી આપણે ખાલી શોર્ટ નોટ અને પેરેગ્રાફવાળા પ્રશ્નો જ કરવાના હે. ટેક્સ્ટબુકની અંદરથી તો આપણે ખાલી પેરેગ્રાફવાળા પ્રશ્નો અને શોર્ટ નોટ પૂછાઈએ, બરાબર છે. તો શોર્ટ નોટ આપણે વ્યવસ્થિત પાકી કરી લેશું, બાકી પેરેગ્રાફવાળા પ્રશ્ન જે આપતો આપણને સ્ટોરી આવડતી હશે તો લખવામાં એકદમ ઇઝી પડશે. તો હવે પછીના લેક્ચરની અંદર એક નવા ટોપિક સાથે મળશું. Thank you.